બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતા જિલ્લાની ગૌશાળાઓમાં ગૌમાતાઓના નિભાવ માટે મળતું દાન બંધ થઈ ગયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગૌશાળાઓ અને પાંજરાપોળમાં આશરે થયેલી ગાયોને પૂરતો ઘાસચારો ન મળવાના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે જેના કારણે સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ બાબર ગૌશાળાના સંચાલકો દ્વારા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકો ટ્રસ્ટીઓ પાંજરાપોર એ બધા ગૌ પ્રેમીઓ અને જે પોતે ગાયોની સેવા કરી રહ્યા છે એવા તમામ સંચાલકો એક સરકાર પાસે માગણી મૂકવા માટેનો જે લેટર અને એમની જે રજૂઆત છે એ લઈને આવ્યા છે એમની જે કાંઈ રજૂઆત છે કે પશુ દીઠ સબસિડી એ દરેક ગૌશાળાને પાંજરાપોરને મળે તો અમે પણ વિધાનસભાની અંદર આ પ્રશ્ન ઉઠાવીને સરકારનું ધ્યાન દોર્યું હતું બીજા રાજ્યો પશુધીઠ જ્યારે સબસિડી આપતા હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી શાસન કરે છે અને એમના જે કાંઈ કાર્યકરો હોય ચૂંટણીનો એજન્ટા હોય તો પણ ગાય માતાને લગીને એમનું જે કાંઈ પ્રવચનને આ બધું હોતું હોય છે ત્યારે અમે પણ અપેક્ષા રાખીએ કે ગાયો માટે કંઈ સંવેદનશીલ થાય અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ જે સમાજમાંથી આવે છે એ સમાજ એ ઘણા પાંજરા ચલાવે છે જીવદયા પ્રેમી છે ત્યારે આ સમગ્ર લોકોની માગણીને ધ્યાનમાં રાખીને આ ગૌશાળાઓને પશુધીઠ સબસિડી આપે અને બીજી પણ એક અમે વિધાનસભાની અંદર રજૂઆત કરવાના છીએ અને હું પોતે પણ લેટર લખવાની છું કે સમગ્ર ગુજરાતના તમામ ધારાસભ્યો જેમ કોરોના મહામારીની અંદર પચાસ લાખ રૂપિયાનું બજેટ એ આરોગ્ય માટે ફાળવવાના છે એવો પરિપત્ર સરકારે કર્યો હોય તો આ માટે પણ જે તે વિસ્તારના ધારાસભ્યો ઈચ્છે તો પાંજરાપોળ કે ગૌશાળાઓ જે રજીસ્ટ્રેશન છે એને નિભાવી ગાયોના ઘાસચારા માટે પાંચ લાખ રૂપિયા એ વિધાનસભાની દીઠ કે જે રીતે એનું આયોજન કરવાનું થતું હોય આવો પરિપત્ર પણ સરકાર કરે એવી પણ અમે માગણી કરવાની ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળમાં ચાર લાખ થી વધારે ગૌવંશ આશ્રિત છે બનાસકાંઠામાં એકસો છોત્તેર જેટલી ગૌશાળા પાંજરાપોળો છે જેમાં પંચોતેર હજારથી વધારે ગૌવંશ આશ્રિત છે અને આ બધાના ઉપર અત્યારે કોરોનામાં ક્યાંયથી દાન મળવાનું બંધ થઈ ગયું છે દાન ઉપર ચાલતી આ સંસ્થાઓ છે શરૂઆતમાં જીએસટી એના પછી નોટબંધી એના પછી પૂર આવ્યું એના પછી ફરી આ બે વખત પૂર થયું અને હવે આ કોરોનાથી છેલ્લા દોઢ વર્ષથી જ્યારે માણસ માણસને જીવવું અઘરું થઈ ગયું છે એવા સમયમાં ગાયો માટેની કોઈ ચિંતા કરનાર નથી એટલે ના છૂટકે ગૌશાળા પાંજરાપોળ ફેડરેશને બનાસકાંઠામાંથી એક રજૂઆત ઊભી કરી છે કે સરકાર પ્રતિ પશુ કોઈને કોઈ સબસિડી આપે સહાય આપે અને એ સહાયથી આ ભરણ પોષણ ગાયોનું થાય એવી અમારી માંગણી છે આજ અમે વાવના ધારાસભ્ય ગેનીબેનને આ રજૂઆત કરી છે એ જ રીતે બનાસકાંઠાના તમામ ધારાસભ્યોને સંસદ સભ્યોને આ રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત જાય અને જેમ ગઈ સાલ કોરોનાના કારણે પાંચ મહિના સુધી સહાય સરકારે આપી હતી એવી રીતે હવે કાયમી ખાતે જો આવી સહાય જાહેર કરવામાં આવે તો ખૂબ આનંદનો વિષય હશે અને એના માટે તમામ ગૌશાળા પાંજરાપોળો આ રજૂઆત લઈને આવ્યા છે